નમસ્કાર મિત્રો આજે ફરી પાછા આપણે અને તેનું સંરક્ષણ ભાગ બે માટે ફરી મળ્યા છીએ નીટ માટેના ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા તમારે એનસીઆરટીની બુક એને બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરી લેવા જોઈએ ત્યાર પછી જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો તમને વધારે મજા આવે અને તમને ઇઝીલી ક્વેશ્ચન સમજાઈ જાય એ માટે ફરી એકવાર આપણે રિવિઝન થોડું કરી લઈએ ત્યાર પછી ક્વેશ્ચન જોશું મિત્રો તમારે આવે છે લેવલ્સ ઓફ બાયોડાયવર્સિટી એમાં તમારે ત્રણ આવે છે જીનેટિક ડાયવર્સિટી જેના અંદર આપણે જોઈએ તો ભારતમાં ચોખાની પચાસ હજારથી વધારે જનેનિક વૈવિધ્ય ધરાવતી જાતિઓ અને કેરીની એક હજાર વેરાયટી જોવા મળે છે તો આને આપણે જનીનિક વિવિધતાની અંદર લઈ શકીએ જીનેટિક ડાયવર્સિટી ઇન બનાનાસ તમે અહીંયા વિવિધ પ્રકારના કેળા જોઈ શકો છો ક્રોપ બાયોડાયવર્સિટી તો મકાઈની પણ અલગ અલગ જાતિઓ તમે આમાં જોઈ શકો છો અહીંયા તમે ગાજરની અલગ અલગ જાતિઓ જોઈ શકો છો કૂતરામાં પણ તમે વિવિધતા જોઈ શકો છો જીનેટિક ડાયવર્સિટી જોઈ શકો છો હવે જાતિ વિવિધતા સ્પીસીસ ડાયવર્સિટી કોઈ પણ વિસ્તારમાં વસતી વિવિધ જાતિઓ દ્વારા તે વિસ્તારની જાતિ વિવિધતા નક્કી થાય જેટલી જાતિઓ વધારે તેટલું વૈવિધ્ય પણ વધારે એક અભયારણ્યમાં 457 સત્તાવન વનસ્પતિ જાતિઓ હોય એકસો ચાલીસ પક્ષીઓની જાતિઓ હોય ચાલીસ સસ્તનની જાતિઓ હોય ત્રીસ સરીસૃપની જાતિઓ હોય અને 210 દસ સંધિપાદની જાતિઓ હોય આમ આ અભ્યારણ્યની 877 જાતિ વિવિધતા છે એવું કહી શકાય બીજા ઉદાહરણ તરીકે કહી શકાય કે પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ ઉભય જેવી જાતિઓમાં વધુ જાતિ વિવિધતા ધરાવે છે તો ડાયવર્સિટી ઓફ સ્પીશીઝ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ તમે જોઈ શકો છો હાઉ કેન યુ મેઝર ડાયવર્સિટી હવે તમે ડાયવર્સિટીને કેવી રીતે માપશો તો અહીંયા તમે ફિગરમાં જુઓ છો એક નાનો વિસ્તાર છે એના અંદર પ્લાન્ટ્સ તમે જોઈ શકો છો તો એને આલ્ફા ડાયવર્સિટી તરીકે ઓળખી શકાય થોડો મોટો વિસ્તાર તમે જુઓ છો તો એ બીટા ડાયવર્સિટી છે અને આલ્ફા ને બીટા એ બધું જ ભેગું થઈને જે બને છે તો એને ગેમા ડાયવર્સિટી તરીકે આપણે ઓળખીએ આર એચ વીટે કરે ત્રણ પ્રકારની જાતિ વિવિધતાનું સૂચન કર્યું છે આલ્ફા બીટા અને ગેમા આ તમારે યાદ રાખવું જોઈએ તો જ આપણે પ્રશ્નોને સોલ્વ કરી શકશું એક્વેટિક ઇકોસિસ્ટમ હવે ઇકોસિસ્ટમ પણ અલગ અલગ પ્રકારના હોય છે અહીંયા તમને એકવેટિક ઇકોસિસ્ટમ દેખાડ્યા છે તો એ પાણીને લગતી ઇકોસિસ્ટમ ન્યૂસન તંત્ર છે ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ઘાસના મેદાનો જો હોય તો એના અંદર કેવી રીતે ન્યૂસન તંત્રની ગોઠવણી હોય તમે ઘાસમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અહીંયા તમને દેખાય છે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ આ જંગલનું ન્યૂસન તંત્ર છે તો તમે ગીચ વનસ્પતિઓ જોઈ શકો છો નિવસનતંત્રીય વિવિધતા તો નિવસન તંત્રીય વિવિધતામાં અગાઉ તમે જે ફોટોગ્રાફ્સ જોયા એના ઉપરથી તમને ખબર પડે કે જુદા જુદા પ્રકારના નિવસન તંત્ર હોય તો એમાં અલગ અલગ પ્રકારના અથવા તો જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણે જોઈ શકીએ છીએ હવે જૈવ વિવિધતાના હેતુઓ જૈવ વિવિધતાના હેતુઓ શું છે તો કે વિવિધતાના જ્ઞાન દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓનો વર્ગીકરણીય અભ્યાસ થઈ શકે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો હોટસ્પોટની ઓળખ કરી શકાય નિવસનતંત્રનો તંત્રનો અભ્યાસ કરી શકાય ભૌગોલિક વિસ્તારોનો અભ્યાસ કરી શકાય અને સંરક્ષણ અંગેના કાર્યક્રમની દરખાસ્ત કરી શકાય સંપત્તિની ગુણવત્તા સુધારી શકાય વૈશ્વિક નીતિ વિષયક બાબતોની જાળવણી પણ કરી શકાય અહીંયા તમને બાયો ડાયવર્સિટી ઇન ઇન્ડિયા એ તમને પ્રદેશો દસ પ્રદેશો દેખાડ્યા છે તમે બરાબર જુઓ ફિગરમાં અને ફોટોગ્રાફ્સ તમે બરાબર જોઈ શકો છો કે ટ્રાન્સ હિમાલય પહેલો છે બીજું છે હિમાલયાનો વિસ્તાર આપ્યો છે ત્રીજો છે ડેઝર્ટ વિસ્તાર ચોથું સેમી એરિડ પાંચમું છે વેસ્ટન ઘાટ છઠ્ઠું પેનિન્સ્યુલા છે ડિકન પેનિન્સ્યુલા અને સાતમું છે ગેન્જેટિક પ્લેન આઠમું છે કોસ્ટલ્સ અને નવ છે નોર્થ ઇસ્ટ અને દસમું છે ઈસ્ટલેન્ડ્સ તો આ ઉપરથી ઇન્ડિયાની અંદર બાયોડાયવર્સિટીના ટેન પ્લેસ આપેલા છે આવો એક ક્વેશ્ચન પણ તમને પૂછાઈ ગયો છે હોટસ્પોટ કેટલા છે તો તમને એના ઉપરથી ખ્યાલ આવે કે દસ તમને અહીંયા બતાવેલા રિજિયન છે જુદા જુદા હવે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી જે વિવિધતાની ભાત અક્ષાંશીય ઢોળાંશ લેટિટ્યુડનલ ગ્રેડિયન્ટ તો આ આના ઉપરથી પણ તમને પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ડાયવર્સિટી છે સમગ્ર વિશ્વના દરેક ભાગમાં વનસ્પતિની પ્રાણીની વિવિધતા એક સરખી નથી હોતી પણ અસમાન હોય સામાન્ય રીતે ધૂ પ્રદેશથી તરફ જઈએ તેમ તેમ વિવિધતા વધતી જાય તો આ પ્રશ્ન મેં તમને સમજાવ્યો છે અગાઉના આપણે જે ભાગ જોઈ લીધો છે એના અંદર તમને મેં આ એક ક્વેશ્ચન પણ આપ્યો છે અને એની સમજ પણ આપી છે કે ધ્રુવ પ્રદેશથી વિષુ ઋતુ પર જઈએ તો જૈવિતા શું કામ વધે તો એનો એવો જવાબ છે કે ધ્રુવ પ્રદેશમાં ઠંડી વધારે હોય છે ઠંડા વાતાવરણમાં વનસ્પતિ કે પ્રાણીઓ છે એ જીવંત રહી શકતા નથી અથવા તો એને તકલીફ પડે છે જ્યારે વિષુ ઋતુ તરફ જઈએ તો સનલાઇટ પણ પૂરતા પ્રમાણમાં મળે એને વાતાવરણ પણ જોઈએ એવું માફક સરનું મળે છે અને આ બધા કારણોસર ત્યાં જે વિવિધતા છે એ વધારે જોવા મળે છે અહીંયા તમને બરાબર ફિગર દ્વારા સમજાયું છે લો ડાયવર્સિટી પોલર ઇજિયન ઉપર અને નીચે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તો એને આપણે કહેશું પોલર ઇજિયન વચ્ચે તમે જુઓ છો ઇક્વેટર એટલે કે વિષુ પ્રદેશ તો પોલર ઇજિયનથી વિશ્વઋત્યુએ પ્રદેશ તરફ આપણે જઈએ તો ડાયવર્સિટી વધે છે અથવા તો બીજી રીતે કહેવું હોય તો વિષુઋતથી પોલર રિજિયન તરફ આપણે જઈએ તો ડાયવર્સિટીમાં ઘટાડો થાય છે એટલે કે વિવિધતામાં ઘટાડો થાય છે અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે સેવન્ટી વન ડિગ્રી નોર્થ બરાબર છે તો અહીંયા તમે વચ્ચે જુઓ છો ઇક્વેટર આગળ ઝીરો ડિગ્રી નોર્થ નીચો અક્ષાંશ તો ત્યાં તમે જુઓ છો ચૌદસો જાતિઓ પક્ષીઓની કોલંબિયા જે છે વિસ્તારે ત્યાં આવ્યો છે તો પક્ષીઓની ચૌદસો જાતિઓ જોવા મળે છે આગળ ઉપર તમે નોર્થ બાજુ જાઓ ફોર્ટી વન ડિગ્રી નોર્થ ઉપર જાઓ તો એકસો પાંચ બર્ડ સ્પીસીસ જ જોવા મળશે જ્યારે સેવન્ટી વન ડિગ્રી નોર્થ તમે જાઓ છો તો માત્ર તમને છપ્પન જાતિઓ જોવા મળે છે બર્ડ સ્પીસીસ છે એ ઓછી થતી જાય છે તો આના ઉપરથી આપણે આ બરાબર સમજી શકીએ અહીંયા તમને રેઇન ફોરેસ્ટનો એક ફોટોગ્રાફ બતાવેલો છે તમે જુઓ છો કે કેવા ગાઢ જંગલો છે જે દેખાડે છે કે જેમ જેમ એરિયા વધતો જાય છે એમ એમ સ્પીસીસ રીચનેસ છે એ પણ વધતી જાય છે પ્રદેશોમાં ઊંચી જૈવ વિવિધતા ઊંચી જૈવ વિવિધતા એટલે સ્પીસીસ રીચનેસ વિદો અને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાનીઓએ ઉષ્ણ કટિબંધમાં ઊંચી જૈવ હોવા માટે વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે તો એ સિદ્ધાંતોમાં શું છે તો પહેલું છે જાતિ નિર્માણ સ્પેસિએશન ઊંચી જીવવિવિધતા માટે સ્પેસિએશન છે એ પણ કારણભૂત છે જાતિ નિર્માણ એટલે કે ઉદ્દવિકાસને પરિણામે નવી અને નિયત જાતિનું નિર્માણ આ પ્રક્રિયાનો સમયગાળો લાંબો છે સ્પેશિયેશન માટે સમયગાળો લાંબો હોય છે બીજું છે પર્યાવરણીય અસર ઉષ્ણ કટિબંધનું પર્યાવરણ કટિબંધ ઋતુકીય પ્રમાણમાં વધુ સતત અને ક્ષમ હોય વધુ સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય એ ઊંચી ઉત્પાદકતામાં ફાળો આપે છે હવે જાતિ વિસ્તાર સંબંધ તો અહીંયા તમે જોવો છો જાતિ વિસ્તાર સંબંધો એ નિવાસ સ્થાનને વિસ્તાર અથવા તો નિવાસસ્થાનનો ભાગ એ વિસ્તાર જોવા મળે છે હવે જર્મન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી વોન હમ્બોલ્ટના મત પ્રમાણે અમુક મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ એટલે કે એરિયા વધતો જાય એમ એમ સ્પીસીસ રિચનેસ વધતી જાય એટલે કે જાતિઓની સંખ્યા પણ વધતી જાય સમરી ઓફ ધ બાયોડાયવર્સિટી અહીંયા તમે પાઇચાર્ટ દ્વારા જોઈ શકો છો તમને જુદા જુદા કલર દ્વારા ઇન્ડિકેટ કર્યું છે કે વાયરસનો વિસ્તાર કેટલો છે બેક્ટેરિયાનો કેટલો છે કલર ઉપરથી તમને ગ્રાફ જોતા જાઓ એટલે તરત તમને ખબર પડશે કે આલગી છે એ બહુ ઓછો વિસ્તાર દેખાડે છે તો ફંગી છે એ ઘણો મોટો વિસ્તાર તમને દેખાડે છે ખ્યાલ આવે છે ને મિત્રો કલર ઉપરથી તો સૌથી વધારે અહીંયા જે દેખાડે છે એ શું દેખાડે છે તો કે ઇન્સેક્ટ્સ એન્ડ રિલેટેડ સ્પીસીસ ઇન્સેક્ટ્સ અને રિલેટેડ સ્પીસીસ છે એ સૌથી વધારે છે અને ત્યાર પછી જે સ્થાન ધરાવે છે એ ફંગીનું છે જૈવ વિવિધતા રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સ્તરે એટલે કે નેશનલ લેવલે આપણા દેશમાં જૈવ વિવિધતા કેવી છે તો ભારત છે વિશ્વના બાર મહાજૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે મેગા ડાયવર્સ કન્ટ્રી છે બરાબર છે આ વસ્તુ આપણે યાદ રાખવાની કારણ કે આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ ગયો છે કે વિશ્વના બાર મહાજૈવતા ધરાવતા દેશો પૈકીનો એક એટલે આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવી જોઈએ વેસ્ટર્ન ઘાટ માઉન્ટેન રેન્જ અહીંયા તમને બતાવ્યું છે તો આ તો હોટસ્પોટ છે તો વેસ્ટર્ન ઘાટ તમે જોવો છો અહીંયા કેટલા ઊંચા પ્રમાણમાં જાતિ વિવિધતા તમે જોઈ શકો છો બધે જ જગ્યાએ તમને વનસ્પતિઓ જોઈ શકાય છે અને આ વનસ્પતિઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે એટલે એને એનું નામ જ જાતિ વિવિધતા અલગ અલગ પ્રકારની જાતિઓના અનેક વનસ્પતિઓ તમે જોઈ શકો છો ટ્રાન્સ હિમાલય એમાં પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિ જાતો અને પ્રાણીઓની જાતો કીટકોની જાતો તમે જોઈ શકો સૂક્ષ્મજીવો પણ જોઈ શકાય થાર ડેઝર્ટ તો અહીંયા રણનું નિવસન તંત્ર હોય તો રણનું નિવસન તંત્ર હોય તો ત્યાં એ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ છે એ તમે જોઈ શકો છો ઇન્ડોગેન્જેટિક પ્લેન આ ગંગાના સપાટીય મેદાનો છે ત્યાં પણ વિવિધ પ્રકારની જૈવ વિવિધતા જોઈ શકાય છે ઇન્ડિયન ઇન્ડિયાનો કોસ્ટલ રિજિયન દેખાડ્યો છે તો ઇન્ડિયાનો તો સૌથી મોટો કોસ્ટલ રીજિયન છે તમે જોવો છો કેટલા મોટા વિસ્તારમાં તમને દરિયા કિનારો જોવા મળે છે તો દરિયા કિનારે તમે જુઓ તો અલગ અલગ પ્રકારના દરિયાઈ જીવસૃષ્ટિ એ પણ આપણા ઇન્ડિયાની એક વિશેષતા છે કે આપણે ત્યાં રણ પણ જોવા મળે જંગલો પણ જોવા મળે બરફ આછાદિત વિસ્તારો પણ જોવા મળે અને દરિયા કિનારો પણ સૌથી મોટો જોવા મળે આ એક ઇન્ડિયાની વિશેષતા છે અને એટલા માટે જ બાયોડાયવર્સિટીમાં મેગા બાયો બાયોડાયવર્સ કન્ટ્રીમાં ઇન્ડિયા છે એ સ્થાન ધરાવે છે મેન્ગ્રુવ્સ સુંદરવનના જંગલો તમે જુઓ છો તો મેન્ગ્રુવ્સ એટલે શું તો આ જે મેનગ્રુવ છે એ કિનારાના કાદવ કીચડવાળા વિસ્તારની અંદર જોવા મળતા પ્રદેશો છે અને ત્યાં સુંદરવનનું આખું જંગલ છે એ આ જ પ્રકારનું છે અને સૌથી વધારે જો પ્રાણી સૃષ્ટિ જોવા મળતી હોય તો ત્યાં ટાઈગર રિઝર્વ તરીકે પણ એ ઓળખાય છે કે ત્યાં વાઘની વસ્તી પુષ્કળ પ્રમાણમાં જોઈ શકાય છે આંદામાન નિકોબાર ટાપુઓ છે એ પણ ઇન્ડિયાની અંદર સમાવેશ થાય છે અને એમાં પણ પુષ્કળ પ્રકારની જૈવ વિવિધતા આપણે ધરાવીએ છીએ ગુજરાતની જૈવ વિવિધતા જોઈએ તો ગુજરાતની અંદર જાતિઓને નિવાસસ્થાન અને નિવસનતંત્રની વિવિધતા પણ સમૃદ્ધ છે ગુજરાતમાં વનસ્પતિને પ્રાણીઓની સાત હજાર જેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે ગલ્ફ ઓફ કચ્છ તો તમે કચ્છનો અખાત તમે જોવો છો તો ત્યાં પણ દરિયાઈનું સંત્ર આપણે સમૃદ્ધ પ્રકારનું ધરાવીએ છીએ કોરલ રિપ્સ પીરોટન ટાપુ ત્યાં આપણે આવા પ્રવાળના જુદી જુદી સ્પીસીસ જોઈ શકીએ છીએ લેસર ફ્લેમિંગો નેસ સાઇટ તો અહીંયા તમે જુઓ છો કે કચ્છનું રણ છે એના અંદર ફ્લેમિંગો છે લેસર ફ્લેમિંગો એનું માળા કેવા છે તો તમે વિશિષ્ટ પ્રકારના એના માળા પણ જોઈ શકો છો તમને ઊંચી ઢગલી જેવું દેખાય છે અને એના અંદર ઈંડા મૂકેલા પણ તમે જોઈ શકો છો ફ્લેમિંગો પક્ષીઓ જુઓ છો તમે હવે કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તો આના અંદર તમે જોવો છો તો કચ્છના રણની અંદર ઘુડખર અભયારણ્ય એ પણ વિશેષતા છે દુનિયામાં માત્ર એક જ જગ્યા આવી છે કે જ્યાં આપણે ગુડખરને જોઈ શકીએ છીએ ગુજરાતની વર્લ્ડ ફેમસ વીટ એટલે કે ભાલીયા ઘઉં સફેદ મુસળી આ બધા ફોટોગ્રાફ્સ ફરી એકવાર તમે જરા યાદ કરી લ્યો આપણે અગાઉ ભણી જ ગયા છે તમે આ બધું જ જોયું છે છતાં પણ પરીક્ષા ટાઈમે આપણે એકવાર રિવિઝન કરવું જરૂરી છે એટલે ફરીવાર આપણે યાદ કરીએ છીએ કે ગુજરાતમાં શું શું જોવા મળે છે સફેદ મુસળી બિલોંગ્સ ટુ ધ ફેમિલી ઓફ લીલીયસી અને એ નેચરલ ફોરેસ્ટ રાઇડ્સ ફ્રોમ ધ ઇસ્ટ આસામ ટુ ગુજરાત બ્લેક બક એટ વેલાવદર નેશનલ પાર્ક આવો પણ એક પ્રશ્ન તમને પૂછાઈ ગયો છે કે ગુજરાતની અંદર આવેલું નેશનલ પાર્ક તો વેડાવદર આ ખાસ આપણે યાદ રાખવું જોઈએ આપણે ગુજરાતના સ્ટુડન્ટ છીએ તો ગુજરાતમાં શું આવ્યું છે એ બે વસ્તુ બરાબર તમને એવો પ્રશ્ન પૂછાનો છે કે વેડાવદર નેશનલ પાર્કમાં શું તો બ્લેકબર્ગ કોની સાથે રિલેટેડ છે અને ગીર ગીર નેશનલ પાર્ક છે તો એ શેના માટે છે લાયન માટે તો આ બે વસ્તુ તો આપણે ગુજરાતના સ્ટુડન્ટ તરીકે આપણને યાદ જ હોવી જોઈએ જેથી કરીને આપણા ગુજરાતના જે કાંઈ ક્વેશ્ચન આવે તો એમાં તો તમને એ સો ટકા માર્ક મળવા જોઈએ ગીર નેશનલ પાર્ક તો આ અગાઉ તમે જોયું વેડાવદર નેશનલ પાર્ક બ્લેકબર્ક માટે ફેમસ છે ગીર નેશનલ પાર્ક છે એ લાયન માટે એશિએટિક લાયન એ તો આપણું એક ગૌરવ છે તો આ આપણને કેમ ભૂલાઈ જાય ભાઈ એટલે આવું તો આપણે ખાસ યાદ રાખી જ લેવાનું કે જેમાં તમારા પૂરા માર્ક છે એ સ્કોર થઈ જાય નારાયણ સરોવર ચિંકારા સેન્ચુરી તમે જો ફોટોગ્રાફ્સ જોયા હોય તો આ તમને જિંદગીભર યાદ રહી જાય છે જે વસ્તુ તમે જુઓ છો એ તમે કદી ભૂલતા નથી એટલા માટે આપણે ફરીવાર આ રિવિઝન કરીએ છીએ ગૂગલના પ્લાન્ટ અહીંયા જોઈ શકો છો ગૂગલ કેવી રીતે વનસ્પતિમાંથી અલગ ધારવે છે એ અહીંયા બતાવ્યું છે જુદા જુદા પ્રાણીઓ આપણે જે વિવિધતા અહીંયા જોવા મળે છે ઉડતી ખિસકોલી સુડપાણેશ્વરના જંગલમાં એ તમે જોઈ શકો છો ગૂગલની ડાળીઓ છે મહાકાય છે અને સાંઢો એ વિશેષતા છે ટાપુ તમે જામનગરમાં જોઈ શકો છો જ્યાં પ્રવાળ માટે પ્રખ્યાત છે કોરલ રીપ્સ પિરોટન મેન્ગ્રુવ બતાવ્યા છે નળ સરોવર પક્ષી અભયારણ્ય થોડ સેન્ચુરી તમને અહીંયા સાગ બતાવ્યા છે ટેક્ટોના ગ્રાન્ડીસ ટર્મિનેલિયા ચેબુલા એટલે કે હરડે તમને દેખાડી છે મધુકા ઇન્ડિકા મહુઆ આ બધા પ્લાન્ટ્સ તમારે યાદ રાખવાના તમને ફોટોગ્રાફ બતાવીને પણ પ્રશ્નો પૂછી શકે છે બાંબુ તો બાંબુના ઝાડ છે આ છોડ છે બોસવેલિયા એકેન્શિયા એક એશિયા નિલોટિકા એટલે કે દેશી બાવળ જેનો દાંતણ તરીકે યુઝ થાય છે અને ગુજરાતમાં ગામડાઓના વિસ્તારમાં હજી આજે પણ એક એશિયા નિલોટિકા એટલે કે આવા દેશી બાવળના દાંતણ મળે છે તો આપણા વિદ્યાર્થીને આ વસ્તુ તો ભૂલાવી જ ન જોઈએ જીજી પસ જુજુબા બોરડી નેશનલ પાર્ક અને સેન્ચુરી ઓફ ગુજરાત આ ફોટોગ્રાફમાં તમે ગુજરાતના નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તમે જોઈ શકો છો હવે જૈવ નાશ કેવી રીતે થાય છે લોસ ઓફ બાયોડાયવર્સિટી ડોડો યુવા અને સ્ટીલર સિકાઓ તો આ બધાનો જૈવવિધતાનો નાશ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે આઈયુસીએનના રેડ લિસ્ટના અહેવાલ અનુસાર છેલ્લા પાંચસો વર્ષોમાં સાતસો ચોરાશી જાતિઓનો લોપ થઈ ગયો છે અને એકવીસમી સદીના અંત સુધીમાં પૃથ્વી પરની જૈવ વિવિધતામાં પચાસ ટકાનો ઘટાડો થઈ જાય આવી રીતે જો લોપ ચાલુ રહેતો તમે દોડો જુઓ છો સ્ટીલર શીખાવ પછી બાલીનેસ ટાઈગર બાલી ઓર બાલીનેસ ટાઈગર એને બે ગમે તે નામ બાલી અથવા તો બાલીનેસ ટાઈગરથી ઓળખવામાં આવે છે હન્ટેડ ટુ એક્સ્ટિન્ક્શન એટલા લેવલ સુધી એનો શિકાર કરવામાં આવ્યો કે એ લુપ્ત થઈ ગયું સાવ સ્પીસીસ ટાઈગર તો ટાઈગરની આટલી બધી સ્પીસીસ આપણે જોવા મળતી હતી પણ હવે એમાંથી ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે જાતિઓ લુપ્ત થવાના અગત્યના કારણો અને એના પરિણામે ના જૈવ વિવિધતાના નાશ થવાના કારણો તેમાં સૌથી પહેલાં છે વસવાટની નાબૂદી અને તેનું અલાયદીકરણ વસવાટ નાબૂદ થઈ જાય સુકામ નાબૂદ થાય છે તો કે માનવ વસ્તી વધતી જાય એમ એની જરૂરિયાતો પણ વધતી જાય નવી રેલ રેલવે લાઈનો નાખવી હોય કે બંધ બાંધવા હોય ખેતીવાડી કરવા માટે જમીનો સાફ કરવી પડે તો આ બધું છે એ એના મુખ્ય કારણો છે અતિશોષણ જેનું અતિશોષણ કે જે પ્રાણીઓનો લાભ લેવા માટે મનુષ્ય જે કુદરતી સંપત્તિનો ઉપયોગ ખોરાક અને બીજા હેતુઓ માટે કરે પરંતુ જ્યારે તેની આ જરૂરિયાત તૃષ્ણામાં પરિણમે ત્યારે કુદરતી સંપત્તિનું અતિશોષણ થાય અને અતિશોષણ થાય ત્યારે શું થાય તો કે ઉત્તર અમેરિકામાં પેસેન્જર પીજિયનને ખોરાક માટે મારી નાખવામાં આવતા જેને પરિણામે પાંચસો વર્ષ પહેલાં તે જાતિ લુપ્તતાના તબક્કા સુધી પહોંચી ગઈ પેસેન્જર પીજીએન તમે જોઈ શકો છો કે જે લુપ્ત થઈ ગઈ હવે વિદેશી જાતિઓનું આક્રમણ થાય જ્યારે બરાબર એલિયન સ્પીસીસ અંદર આવે છે આપણા સ્થાનિક જે જાતિઓ છે એના અંદર એલિયન સ્પીસીસનો પ્રવેશ થાય વિદેશી જાતિનું આક્રમણ થાય ત્યારે શું થાય તો શું કહે છે તો કે જ્યારે નવી જાતિને ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશ કરાવીએ ત્યારે તેને વિદેશી જાતિ કહેવાય અથવા તો એલિયન સ્પીસીસ કહેવાય આવી વિદેશી જાતિઓને પ્રવેશવાને કારણે ત્યાંની મૂળ જાતિઓ અદૃશ્ય થઈ જાય તો એમાં તમને ઉદાહરણ આપ્યા છે ઈરાદાપૂર્વક કે આકસ્મિક રીતે પ્રવેશેલી જાતિઓમાં ગાજર ઘાસ ગંધારી અને વોટર હાયસિંથ તો એનાથી શું થયું છે અને બીજું એક તમને ઉદાહરણ આપ્યું છે કે કલ્ચર માટે ગેરકાયદેસર રીતે પ્રવેશેલી આફ્રિકન કેટફિશ એની ઝેરી અસરને કારણે આપણી નદીની પ્રાદેશિક કેટફિશ છે એ એના માટે ભય ઊભો થયો છે પછી છે સહલુપ્તતા જ્યારે જાતિઓનો નાશ થાય છે ત્યારે વનસ્પતિ અને પ્રાણીઓની સાથે સંકળાયેલી જાતિઓ પણ અનિવાર્યપણે લુપ્ત થઈ જાય મેં તમને એક અગાઉ ઉદાહરણ આપીને સમજાવેલું છે કે જ્યારે આપણે કોઈ ક્રોપ લેન્ડ ઇકોસિસ્ટમ છે તો એના અંદર સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ઘાસ છે ઘાસના ઉપર તીડ છે તીડના ઉપર દેડકો છે અને દેડકા ઉપર શું છે સાપ આધારિત છે તો આપણે અહીંયા ઘાસ ઉપરથી એક તીડને વચ્ચેથી દૂર કરી દઈએ તો તીડ ઉપર આધારિત દેડકો છે એ પણ નાશ પામે અને એના ઉપર આધારિત સાપ છે એનો પણ નાશ થાય એટલે ફૂડ ચેઇન છે અથવા તો ફૂડ વેબ છે એ એકબીજા ઉપર આધારિત છે એ ન હોય તો સહલુપ્તતા એક જાતિ નાશ પામે તો એની સાથે સલગ્ન જાતિ પણ લુપ્ત થઈ જાય પાર્થે નિયમ તમે જોઈ શકો છો તમે મિત્રો જ્યારે નજર કરશો આ ચિત્રને તમે જોયા પછી બહાર જઈને તમે નજર કરશો તો તમને બધી જ જગ્યાએ આ જ સ્પીસીસ જોવા મળશે અને આના હિસાબે શું થયું છે તો કે આપણી લોકલ જાતિઓ છે આપણી જે જૈવ વિવિધતા છે એનો આના હિસાબે નાશ થઈ ગયો છે અને સાથે સાથે આની જે પરાગરજ ફૂલ ખીલેલા તમને દેખાય છે ને અત્યારે પુષ્કળ તમે નીકળશો તમારા ક્લાસરૂમની બહાર શાળાની બહાર તમે જોઈ શકશો કે આવી વનસ્પતિઓ પુષ્કળ તમે જોઈ શકો છો અને એના ફૂલ પણ આવા ખીલેલા છે તો આ ફૂલમાંની પરાગરજને હિસાબે હેફીફર નામનો તાવ પણ તમને આવે છે લાંટાના ગંધારી છે એના ફૂલ તમને આપ્યા છે આ એક જંગલી સ્પીસીસ છે એ પણ બહારથી પ્રવેશેલી જાતિ છે અને આપણી લોકલ જાતિઓનો આને નાશ કર્યો છે આઈકોર્નિયા આ એક પાણીમાં થતી વનસ્પતિ છે તમે જ્યારે પાણી જેવા વિસ્તારોમાંથી પસાર થતા હોય રસ્તા ઉપર જ્યાં વચ્ચે તમારે પાણી ભરેલા વિસ્તારો આવતા હોય ત્યાં ક્યારેક નજર કરજો તો તમને આ જાતિ છે એ ચોક્કસ જોવા મળશે અને તમને માત્ર આના સિવાય બીજું કંઈ નહીં જોવા મળે તો એનો મતલબ શું થાય છે કે આ એક વિદેશી જાતિ છે જેણે આપણી લોકલ સ્પીસીસનો નાશ કરી દીધો છે આ તમે આફ્રિકન કેટફિશ જોઈ શકો છો હવે જૈવિધતાની જાળવણી જાળવણી શા માટે કરવી જોઈએ તમે જે વિવિધતાને સમજી ગયા જે વિવિધતા કેવી છે એ તમે જોઈ લીધું બધા પ્રાણીઓ અને વનસ્પતિઓને જોઈ લીધી હવે કોણે એનો નાશ કર્યો એ પણ તમે જોયું બહારથી પ્રવેશેલી જાતિઓ પણ તમે જોઈ તો હવે એવો પ્રશ્ન થાય છે કે આ જૈવ વિવિધતાની જાળવણી કરવી શું કામ જોઈએ તો માનવ પોતાના પર્યાવરણની જાળવણી પ્રત્યે સભાન થવા માંડ્યો છે જૈવ વિવિધતાની જાળવણી એટલે કે જનીન સંકુલો જાતિઓ અને નિવસનતંત્રની જાળવણી જેવાવરણની જાળવણી એ આપણી એક નૈતિક ફરજ છે આપણા અનુજો માટે વધુ સારું નહીં તો ઓછામાં ઓછું જેવું છે તેવું જેવાવરણ તો જાળવવું જોઈએ બરાબર છે ને અને એટલા માટે આપણે જે વિવિધતાનું બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન કરવું જોઈએ હવે આપણે જોઈએ કે કેવી રીતે કરી શકાય ઓન સાઇટ સ્વસ્થાન જાળવણી ઓન સાઇટ અને ઓફ સાઇટ તો આપણે સ્વસ્થાન અને નવસ્થાન જાળવણી કરી શકીએ છીએ સુરક્ષિત પ્રદેશોના ફાયદા શું છે તો કે બધી જ પ્રાકૃતિક જાતિઓ અને ઉપજાતિઓની જીવંત વનસ્પતિની જાળવણી આપણે કરી શકીએ છીએ રાષ્ટ્રીય ઉદ્યાનો શું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એવો વિસ્તાર છે કે જેમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય અને ત્યાં વનવિદ્યા ચરાય અને ખેતીવાડી જેવી પ્રવૃત્તિઓ થઈ શકતી ન હોય આરક્ષિત જેવાવરણ બાયોસ્ફિયર રિઝર્વ તો તમે જુઓ છો કે મેન એન્ડ બાયોસ્ફિયર ઓગણીસો ને પંચોતેરમાં આ કાર્યક્રમ હેઠળ યુનેસ્કોએ આ આરક્ષિત જેવાવરણનો સિદ્ધાંત આપ્યો ભારતમાં ચૌદ આરક્ષિત જીવાવરણ છે એમાંના કેટલાક પ્રખ્યાત નંદાદેવી મનાર સુંદરવન ગ્રેટ નિકોબાર અને મનારનો સમાવેશ થાય છે એના મુખ્ય ત્રણ વિસ્તારો હોય છે નાભી પ્રદેશ બફર પ્રદેશ અને સંક્રાંતિ પ્રદેશ નવસ્થાન જાળવણી ઓફ સાઇટ કન્ઝર્વેશન જનિલ સ્ત્રોતોની એના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહેવાય હવે અહીંયા તમે જુઓ છો બીજ નિધિ વનસ્પતિ ઉદ્યાન દ્વારા બીજ નિધિનો વિકાસ થાય બીજ નિધિમાં બીજને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે અને શીતગૃહો દ્વારા આ ક્રિયા કરવામાં આવતી હોય છે એને મુખ્યત્વે ત્રણ તરકીબ છે એમાં એમાં શુષ્ક સંગ્રહ અને શીત સંગ્રહ અને સંપૂર્ણ અથવા પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજ જેને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવામાં આવે છે અહીંયા તમે શીત સંગ્રહ જોઈ શકો છો ક્રાયોજેનિક સ્ટોરેજ માઇનસ એકસો ને ડિગ્રી ટેમ્પરેચર હોય છે કે જેમાં તમે લાંબા સમય સુધી જનીન બીજને કે જનીનોને આપણે સાચવી શકીએ છીએ જનીન નિધિ જનીન નિધિ જવરલેજ પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે જેમાં જની સંપત્તિ કેન્દ્રોનો સમાવેશ થાય છે ભારતમાં ચોખાની ઘણી વેરાયટીઓ જનીન નિધિમાં સંગ્રહવામાં આવી છે ખૂબ જ ખર્ચાળ અને જોખમી છે તાજેતરના વર્ષોમાં નવસ્થાન જાળવણીમાં આ એક આધુનિક પદ્ધતિ દ્વારા ભયજનક જાતિઓને જન્યુઓને સંગ્રહવામાં આવે છે પ્રવાહી નાઇટ્રોજનમાં લગભગ માઇનસ એકસો ને છન્નું ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનને જાળવણી કરવાની આ પદ્ધતિને શીત જાળવણી ક્રાયોપ્રિઝર્વેશન કહેવાય છે આપણે રિવિઝન જોઈ લીધું છે હવે પાછા નીટના ક્વેશ્ચન આપણે જે પહેલાં ચેપ્ટર પહેલા ભાગમાં કર્યા છે એ આગળ વધશું મિત્રો ક્વેશ્ચન નંબર ફિફ્ટી સુધી આપણે જોઈ લીધા છે હવે ક્વેશ્ચન નંબર ફિફ્ટી નાઇન

પોરસ ધેર બાય હેલ્પ ટુ કન્ટ્રોલ ફ્લડ્સ તો વનસ્પતિના મૂળ છે એ સોઈલને એટલે કે જમીનને છીદરાળુ બનાવે છે અને એના હિસાબે શું થાય છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી જમીનમાં ઉતરે છે અને પૂર આવતું અટકે છે રૂટ શુડ ધ સોઈલ ટાઈટ ધેર બાય પ્રિવેન્ટિંગ સોઈલ ઇરોશન રૂટ શું કરે છે મૂળ તંત્ર શું કરે છે જમીનને જકડી રાખે છે તો જમીનને જકડી રાખવાથી શું થાય છે તો જમીન છે એ જ્યારે મૂળથી જકડાયેલી હોય છે ત્યારે વરસાદના ટીપા એના ઉપર પડે તો જમીન એ ટીપાના ફોર્સથી ધોવાઈને પાણી સાથે વહી જતી નથી પણ જમીન છે એ બરાબર જકડાઈ રહે છે મૂળ સાથે અને આવી રીતે આપણે સોઇલ ઇરોશનને વનસ્પતિ દ્વારા અટકાવી શકીએ છીએ ક્વેશ્ચન નંબર સિક્સટી

તો સાચો જવાબ અહીંયા થશે ઓવર એક્સપ્લોઇટેશન અતિ શોષણ થવાથી ડોડો પેસેન્જર પીજિયન અને સ્ટીલર સિકાવ છે એનો નાશ થયો છે ક્વેશ્ચન નંબર સિક્સટી વન સ્પીસીઝ ડાયવર્સિટી તો તમે ક્વેશ્ચન હમણાં તપાસો એટલે તમને ખ્યાલ આવશે એઝ વી મૂવ અવે ફ્રોમ ધ ખાલી જગ્યા ટુવર્ડ્સ ખાલી જગ્યા તો તમને ઓપ્શન આપ્યા છે ડિક્રીઝ

પોલ્સ એટલે કે વિશ્વઋતીય પ્રદેશથી ધ્રુવ તરફ જઈએ તો સ્પીસીસ ડાયવર્સિટીમાં શું થાય છે ઘટાડો થાય છે સાચો ઓપ્શન છે એ અહીંયા તમને એની સમજ આપી છે લો ડાયવર્સિટી પોલર રીજિયનમાં લો ડાયવર્સિટી હોય અને ઇક્વેટર તરફ હાઈ ડાયવર્સિટી હોય ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ ધ એક્ઝોટિક સ્પીસીઝ વિચ વેન ઇન્ટ્રોડ્યુસ ઇન ઇન્ડિયા બિકમ નોટોરિયસ વીડ્સ ઇઝ ઓપ્શન આર એને ઓપ્શન આપ્યા છે લેન્ટના કેમેરા આઈકોનના ક્રેસીપીસ પાર્થેનિયમ હાઈ હાઈસ્ટોરોફોરસ અને ઓલ ઓફ થીસ આપણે અગાઉ હમણાં જ રિવિઝન કર્યું અને તમે ફોટોગ્રાફ્સ પણ જોયા છે તો શું કહે છે ધ એક્ઝોટિક સ્પીસીસ વીચ વેન ઇન્ટ્રોડ્યુસ ઇન ઇન્ડિયા બીકેમ નોટોરિયસ વીટ્સ એટલે આ કેવું છે કુખ્યાત ઘાસ એ બારથી આ પ્રવેશેલું છે ઇન્ડિયાની અંદર તો આ ત્રણે ત્રણ નામ છે એ બી અને સી તો આ બધા જ એ પ્રકારના બારથી પ્રવેશેલી જાતિઓ છે એટલે તમારો સાચો જવાબ આવશે ડી ઓલ ઓફ ધીસ ક્વેશ્ચન નંબર સિક્સટી થ્રી મેચ કોલમ વન વિથ કોલમ ટુ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ કોડ ગીવન બિલો હવે કોલમ વન જુઓ તમે આ એક મુદ્દો તમારો રહી ગયો છે નીટમાં આપેલું છે એન બુકમાં તમારી ગુજરાત બોર્ડની બુકમાં આ નથી એટલે આને બરાબર સમજો આ જો ક્વેશ્ચન તમને પૂછાય તો તમે આ સમજ્યું હશે તો તમને તરત જ યાદ આવી જશે સાચો જવાબ કોલમ એ એમાં કોલમ વનમાં તમે જુઓ છો રિવેટ પોપર હાઈપોથીસીસ એ છે પોલ એલિચ લોંગ ટર્મ ઇકોસિસ્ટમ એક્સપેરિમેન્ટ્સ યુઝિંગ આઉટડોર પ્લોટ્સ ડેવિડ તિલમેન અને પછી તમને એક ઓપ્શન આપ્યું છે સ્પીશિસ એરિયા રિલેશનશીપ એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ તો તમારું સાચું ઓપ્શન છે એ એની સાથે એક બી એની સાથે આવશે બે અને સી એની સાથે આવશે ત્રણ મિત્રો અહીંયા તમે જુઓ તમને એવું થશે કે મેચ ધ ફોલોઈંગ તો તમે આડું અવડું મેચ કરશો પણ ખરેખર એમાં શું થશે તો કે તમને યોગ્ય જોડી જોડીને જ આપી છે તો તમે જો આમાં વિચાર કર્યા વિના સમજ્યા વિના આડું અવડું કરશો તો તમારું ખોટું પડી જશે એટલે ક્યારેક એવું પણ બની શકે કે તમને મેચ ધ ફોલોઈંગ મેચ કરીને જ આપ્યું હોય ક્વેશ્ચન નંબર સિક્સટી ફોર બાયોડાયવર્સિટી લોસ આ ટુ તો ઓપ્શન વન હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન ઓપ્શન બી કો એક્સટેન્શન ઓપ્શન સી ઓવર એક્સપ્લોટેશન અને ડી એલિયન સ્પીસીઝ ઇન્વેન્શન તમે જોવો છો કે આમાં જવાબ શું આવી શકે તો બાયોડાયવર્સિટી લોસ એના દરેક મુદ્દા આમાં આવી ગયા છે તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી એ બી સી ડી બધા જ ક્વેશન નંબર સિક્સટી ફાઈવ ઇન્ડિયા કોન્સ્ટિટ્યુટ ખાલી જગ્યા પર્સન્ટ ઓફ ધ વર્લ્ડ્સ લેન્ડ એરિયા એન્ડ કન્ટ્રીબ્યુટ્સ ખાલી જગ્યા પર્સન્ટ ઓફ ધ ગ્લોબલ સ્પીસીસ ડાયવર્સિટી તો હવે ઇન્ડિયા છે એ કેટલા ટકા વર્લ્ડની જમીન રોકે છે જમીનનો ભાગ રોકે છે અને ડાયવર્સિટી કેટલા ટકા એ ધરાવે છે તો ઓપ્શન તપાસીએ આપણે પહેલું ઓપ્શન છે વન અને ફાઇવ પોઈન્ટ ફાઈવ બી છે ફાઇવ પોઈન્ટ ફાઇવ અને વન સી છે એઇટ વન અને ટુ પોઈન્ટ ફોર સાચો ઓપ્શન છે ટુ પોઈન્ટ ફોર વર્લ્ડમાં એનું જમીન જે ધરાવે છે ઇન્ડિયાનો ભાગ છે ની અંદર જમીન જે ધરાવે છે ટુ પોઈન્ટ ફોર અને કોન્ટ્રીબ્યુટ એટ વન ઓફ ધ ગ્લોબલ સ્પીસીઝ ડાયવર્સિટી તો સાચો જવાબ છે ડી ટુ પોઈન્ટ ફોર અને એટ પોઈન્ટ ક્વેશ્ચન નંબર સિક્સ્ટી સિક્સ વોટ ઇઝ ધ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ નંબર ઓફ એનિમલ સ્પીસીસ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન તો ઇન્ડિયાને આપણે જોઈએ તો એના અંદર ડિક્રીઝિંગ ઓર્ડર એટલે કે ઘટતું જતું હોય એ શ્રેણીમાં શું આવી શકે છે તો અહીંયા જે ઓપ્શન આપ્યો છે એ મુજબ બી છે એવીસ રેપ્ટાઇલ્સ મમાલ્સ અને એમ્ફિબિયન્સ એ સાચું ઓપ્શન છે ક્વેશ્ચન નંબર સિક્સટી સેવન સ્પીસીસ ડાયવર્સિટી ખાલી જગ્યા એઝ વન મૂવ ફ્રોમ હાઈ ટુ લો એલ્ટિટ્યુડ્સ તો એના અંદર સાચો જવાબ છે એ ઇન્ક્રીઝ સ્પીસીસ ડાયવર્સિટી ઇન્ક્રીઝ એઝ વન મૂવ ફ્રોમ હાઈ ટુ લો અલ્ટિટ્યૂડ્સ ઇન્ક્રીઝ એટલે કે વધે છે હાઈ ટુ લો અલ્ટિટ્યૂડ તરફ જતા સ્પીસીઝ ડાયવર્સિટી છે એ ક્વેશ્ચન નંબર સિક્સટી એટ ધ ટર્મ ધ ઇવિલ વિલ ઇઝ રિલેટેડ વિથ ફોર મેજર કોઝીસ ઓફ તો તમને ઓપ્શન આપ્યો છે ફોરેસ્ટ લોસ પોપ્યુલેશન એક્સપ્લોટેશન એક્સપ્લોશન એર પોલ્યુશન અને બાયોડાયવર્સિટી લોસ તો તમારો સાચો જવાબ છે બાયોડાયવર્સિટી લોસ ક્વેશ્ચન નંબર સિક્સટી નાઇન ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ટ્વેલ્વ મેગા મેગા ડાયવર્સિટી સેન્ટર્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ ઇઝ બિંગ ડિવાઇડેડ ઇન્ટુ ખાલી જગ્યા બાયો જિયોગ્રાફિકલ રીજિયન્સ તો આપણે હમ હમણાં જ સમજ જે જોઈએ કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે તમે તો એમાં આવશે ક્વેશ ઓપ્શન તમારો બી ટેન બાયો જીઓગ્રાફિકલ રીજિયન્સ ક્વેશ્ચન નંબર સેવન્ટી ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ રેડ ડેટા બુક ઇઝ તો એમાં તમારો સાચો જવાબ છે આઈયુસીએન ક્વેશ્ચન નંબર સેવન્ટી વન એમેઝોન રેઇન ફોરેસ્ટ આર કન્સીડર્ડ એઝ લંગ્સ ઓફ ધ પ્લેનેટ એઝ દે કન્ટ્રીબ્યુટ ખાલી જગ્યા ઓફ ધ ટોટલ ઓક્સિજન ઇન ધ અર્થ એટમોસ્ફિયર તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે ટ્વેન્ટી પરસેન્ટ ઓફ ધ ટોટલ ઓક્સિજન ઇન ધ અર્થ એટમોસ્ફિયર ક્વેશ્ચન નંબર સેવન્ટી ટુ ઇન્ટ્રોડક્શન ઓફ એલિયન સ્પીસીઝ ઇન ટુ ન્યૂ એરિયા વઝ ઇઝ એ થ્રેટ ટુ એક્સટેન્શન ઓફ ઇન્ડિજિયસ સ્પીસીસ ડ્યુ ટુ એ શું કહેવા માંગે છે કે વિદેશી જાતિઓનું આક્રમણ થાય જ્યારે આપણી લોકલ જાતિ ઉપર તો લોકલ જાતિઓ નાશ પામે છે તો એનું કારણ શું છે તમને ચાર ઓપ્શન આપ્યા છે ધેર હાઈ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ધેર સિમબાયોટિક રિલેશનશીપ એબસન્સ ઓફ ધેર નેચરલ પ્રેડેટર્સ મોર ટ્રા

સાચો જવાબ છે સ્પીસીઝ ડાયવર્સિટી ક્વેશ્ચન નંબર સેવન્ટી ફાઈવ એક કન્ઝર્વેશન ઇઝ યુઝડ ફોર ધ કન્ઝર્વેશન ઓફ પહેલું ઓપ્શન છે ઓલ પ્લાન્ટ્સ બીજું છે ઓલ એનિમલ્સ ત્રીજો ઓપ્શન છે થ્રેટન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ અને ચોથું ઓપ્શન છે બોથ એ એન્ડ બી સાચો જવાબ છે થ્રેટન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ ક્વેશ્ચન નંબર સેવન્ટી સિક્સ વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ નોટ એન એક્ઝામ્પલ ઓફ ઇન સિટુ કન્ઝર્વેશન તો ઇન સિટુ કન્ કન્ઝર્વેશનની અંદર કોણ નથી આવતું તો ઉપરના ત્રણ એ બી સી બાયોસ્ફિયર રિઝર્વ નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આ ત્રણ ઇન સેટ કન્ઝર્વેશનની અંદર આવે છે તો કોણ નથી આવતું ઝુલોજીકલ પાર્કસ તો તમારો સાચો જવાબ છે ઝુલોજીકલ પાર્કસ Question number 77 cryopreservation is the preservation of germplasm at a very low temperature of around tamaru sachu option b minus 196 degree centigrade question number 78 which of the following countries has the highest biodiversity option a brazil b સાઉથ આફ્રિકા સી રશિયા ડી ઇન્ડિયા તો સાચો ઓપ્શન છે એ બ્રાઝિલ ક્વેશ્ચન નંબર સેવન્ટી નાઇન વિચ ઓફ ધ ધોલોઈંગ ઇઝ નોટ એન ઇન્વેસિવ એલિયન સ્પીસીસ ઇન ધ ઇન્ડિયન કન્ટેન્સ કન્ટેસ્ટ તો તમે જોવો છો પહેલું એ લેન્ટાના બી સાયનેડોન સી પાર્થેનિયમ ડી આઇકોનિયા તો કઈ સ્પીસીસ એલિયન સ્પીસીસ નથી તમે ચારેય ઓપ્શન તપાસ્યા છે મિત્રો તમે જ બોલો સાચો જવાબ શું આવશે સાયનેડોન શું કામ તો સાયનેડોન છે એ આપણી લોકલ સ્પીસીસ છે એટલા માટે સાયનેડોન અહીંયા સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર એટી ધ એનિમલ ગ્રુપ્સ ગીવન બિલો વિચ

ેશન એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન તમને વિવિધ ફોટોગ્રાફ આપ્યા છે વન ટુ થ્રી ફોર પહેલું છે લાયન બીજું છે ડાયનોસોર ત્રીજું છે ટાઈગર અને ચોથું છે બ્લેકબર્ક એ વેળાવદર સેન્ચુરી તો બેળાવદર સેન્ચ્યુરી છે એમાં તમે બ્લેકબર્ગ જોઈ શકો છો બી ઓપ્શનમાં જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ ત્યાં ટાઈગર રિઝર્વ છે સી ગીર ફોરેસ્ટ એ એસેટિક લાયન માટે નેશનલ પાર્ક છે અને ડી કાઝીરંગા નેશનલ પાર્ક આસામ એ ડાયનોસોર માટેનું પાર્ક છે તો તમારો સાચો જવાબ છે બી આટલા પ્રશ્નો જોયા પછી મિત્રો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા પ્રશ્નો આપણે આ પાઠને રિલેટેડ સોલ્વ કર્યા છે અને હજી પણ મિત્રો તમે વધુને વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ રાખશો તો તમે એ સો ટકા આ ચેપ્ટરમાંથી આવેલા દરેક પ્રશ્નને સોલ્વ કરી શકશો હવે આપણે આ ચેપ્ટરને રિલેટેડ એક વિડીયો જોઈશું સદ્યોથી પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણી જીવન પાંગરનું આવ્યું છે પ્રકૃતિની અનેક વિધ છટાઓનું દર્શન કરાવતી આ દુનિયા હજુ પણ કેટલી સુંદર છે મનોહર પર્વતો હરિયાળી વિશાળ ખીણો આશ્ચર્ય મુગ્ધ કરી દેતા રણ અને દરિયાઈ સૃષ્ટિની અવનવી રચનાઓ વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવ જંતુઓ તેમની આજુબાજુના વાતાવરણ સાથે અદભુત રીતે તાદાત્મ્ય કેળવેલું હોય છે જાણે કે તેઓ એક જ ના હોય સ્વરૂપો અમૂલ્ય પરંતુ માનવીની વધી રહેલી દરમિયાનગીરી કુદરતી સ્ત્રોતો નો થઈ રહેલો દુરુપયોગ અને આડેધડ રીતે થયેલા વિકાસના પરિણામે

ગુજરાતમાં પણ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરવામાં આવી છે જેનો ઉદ્દેશ વન્યજીવોને સલામત રહેઠાણ પૂરું પાડવાનો તથા વૈવિધ્ય સભર નૈસર્ગિક વારસાને જાળવી રાખવાનું છે પશ્ચિમ ભાગ ઉપર આવેલું ગુજરાત એની વૈવિધ્ય સભર જીવસૃષ્ટિમાં વિપુલ માત્રામાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ધરાવે છે એનું વિશિષ્ટ એવું ભૌગોલિક સ્થાન અને આબોહવાની ભિન્નતાઓ વન્યજીવોની વસ્તીની વૃદ્ધિમાં મદદરૂપ સિદ્ધ થાય છે ગુજરાત રાજ્યમાં સુકા કાંઠાળી જાળીના ભેજવાળા અને મિશ્ર પાનખર વનો છે કચ્છના રણ નજીક આવેલા બન્નીના ઘાસિયા મેદાનો એ દેશના સૌથી મોટા ઘાસિયા મેદાનો છે ભારતના જલ પ્લાવિત વિસ્તારમાંથી સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો એ દેશના બધા રાજ્યોમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે દેશના ત્રણ અખાતોમાંના બે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ગુજરાતમાં ભારતમાં જોવા મળતી આઠ એવી સસ્તન પ્રજાતિઓ કે જેની વસ્તી સમગ્ર વિશ્વમાં એક જ સ્થળે જોવા મળે છે એ પૈકીની બે એશિયાઈ સિંહ અને ભારતીય ધોળખા ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે અહીનું ક્ષારીય રણ એ તો વિશિષ્ટ ઉડી શકતા તમામ પક્ષીઓમાં સૌથી ઊંચું છે ભારતમાં સારસની કુલ વસ્તીની ચોથા ભાગની વસ્તી ગુજરાતમાં છે વિંધ્ય સાતપુડા પશ્ચિમ ઘાટ અને અરવલ્લીની પર્વતમાળાઓ ને કોઈ સ્થળે ગુજરાતમાં મળે છે ગુજરાતમાં આવેલા એકવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો તેમાં પ્રાણીઓ વનસ્પતિ અને જીવસૃષ્ટિનું જતન કરે છે આરક્ષિત વિસ્તારો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આઠ પોઈન્ટ છ ટકા જેટલા વિસ્તારને આવરી લે છે દેશના સૌથી પહેલા જાહેર થયેલા અભયારણ્યો પૈકીના એક એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ એશિયાઈ સિંહનો પર્યાય બની ગયા છે આ ભવ્ય પ્રાણી કેટલીક સદીઓ પહેલા ભારતમાં આવ્યું હોવાનું મનાય છે યુરોપિયા વિસ્તારમાંથી અરેબિયન અને પર્શિયન વિસ્તારોમાંથી સફર કરતા આ પ્રાણીના બે જૂથ પડી ગયા એક જૂથ આફ્રિકામાં સ્થળાંતરિત થયું જ્યારે બીજું ભારતીય ઉપખંડમાં આવી પહોંચ્યું એશિયન સિંહ આજના ગુજરાત સહિત ભારતના ઉત્તર પશ્ચિમી ભાગોમાં વસતા આવ્યા હતા જો કે નર્મદા નદીની પેલે પાર તેની વસ્તી ક્યારેય સ્થાપિત થઈ શકી નથી હવે તે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સીમિત થઈ ગયેલ છે

જોઈને મજા પડી ને મિત્રો મને લાગે છે કે આ ચેપ્ટર તમને સંપૂર્ણ રીતે ક્લિયર થઈ ગયું હશે અને નીટની એક્ઝામમાં આ ચેપ્ટર માટે ઓલ ધ બેસ્ટ નમસ્કાર થેન્ક યુ